धोरण 9 विषय गणित प्रकरण 5 युक्लिडनी भूमितिनो परिचय। विद्यार्थी मित्रों, भूमिति ए गणितनी एक शाखा छे। भूमिति माटेनो अंग्रेजी शब्द छे जियोमेट्री। जियोमेट्री शब्द ए ग्रीक शब्दना संयोजन थी बनेलो छे। जेमा बे शब्दों छे जियो अने मेट्रिन। जियो नो अर्थ पृथ्वी अने मेट्रिन नो अर्थ मापू। एटले के जमीनना मापननी जरूरियात थी भूमितिनो उद्भव थयो छे। प्राचीन संस्कृतिनी अंदर इजिप्त, बेबीलोनिया, चीन, भारत, ग्रीस आवी संस्कृति छे एना लोकोने व्यवहारिक समस्याओनो सामनो करवा माटे भूमितिना विकासनी जरूरियात उभी थई। उदाहरण तरीके कहीए तो ज्यारे नाइल नदीमां पूर आवतुं त्यारे आसपासना ખેતરના જમીન માલિકોની ખેતીની જમીન છે પૂર હોનારત પછી તેની સીમાઓ છે એ દેખાતી નહીં। આ સીમાઓની ફરીથી સ્થાપના કરવા માટે, સીમાઓ ઊભી કરવા માટે ઇજિપ્તના નાગરિકોએ ક્ષેત્રફળને ગણતરી માટેના સરળ નિયમો અને સરળ રચના કરવા માટે भौमितिक टेक्निक नो उपयोग करेलो। अनाजना भंडारों माटे घनफळनी गणतरी, पिरामिडनो आड़ छेद, तेमज नहेर अने पिरामिड एना बांधकाम माटे पण भूमितिना ज्ञाननो आ लोको उपयोग करता हता। आ सिवाय त्रिकोण, चौरस के अन्य बहुकोण छे तेनी सपाटीओ उपरना एक बिंदु में मळता त्रिकोणों एना विषेनी पण माहिती छे ए उपयोग थतो हतो। भारतनी अंदर जोईए तो हड़प्पा अने मोहेजोदड़ो તેના બાંધકામ વખતે પણ આપણને જાણવા મળ્યું છે કે સિંધુ ખીણની સંસ્કૃતિ છે એમાં પણ ભૂમિતિનો ખૂબ વ્યાપક રીતે ઉપયોગ થયેલો હતો। તેના નગરોની રચના, રસ્તાઓની રચના સુવ્યવસ્થિત હતી। તેના શહેરો છે એ ઉત્તમ વિકસિત હતા, ખૂબ સારી રીતે નિર્માણ પામેલા હતા। દાખલા તરીકે રસ્તાઓ છે એકબીજાને સમાંતર હતા। આ નગરજનો માપન માટે વ્યવહારિક અંગણિતમાં કુશળ હતા। બાંધકામની અંદર ઉપયોગમાં લેવાતી, પકવવામાં આવતી ઈંટો કે જેની લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર 4:2:1 હતો, એનો અર્થ એ થયો કે આ લોકો શરૂઆતના સમયથી ભૂમિતિ છે એનો ઉપયોગ કરતા હતા। પ્રાચીન ભારતમાં ઈસવીસન પૂર્વે 800 થી 500 સમયગાળાની અંદર એક મહત્વપૂર્ણ ગ્રંથ જેનું નામ છે શુલ્બાસૂત્ર। આ શુલ્બાસૂત્રની અંદર ભૂમિતિનો ઉદ્ભવ છે તેના માટેની જરૂરી વિવિધ પ્રકારની માહિતી છે તે હતી। તે સમયની અંદર વિવિધ પ્રકારની વેદી અને અગ્નિકુંડો છે એની
નિર્માણની કરવાની અંદર ભૂમિતિનો વિશેષ ઉપયોગ થયેલો હતો. બ્રાહ્મણો છે કર્મકાંડ માટે ચોરસ અને વર્તુળાકાર વેદીઓનો ઉપયોગ કરતા, જાહેર પૂજાના જે સ્થળો છે તે ત્રિકોણ, સમલંબ, લંબચોરસ આવા જુદા જુદા પ્રકારના આકારો છે એ આકારોનો ઉપયોગ થતો હતો. આ જ રીતે જોઈએ તો શ્રીયંત્રની અંદર એમનો જે અથર્વવેદની અંદર આપણને આપેલું છે તે પ્રમાણે જોઈએ તો શ્રીયંત્રની અંદર એકબીજાની અંદર ગૂંથાયેલા 9 જેટલા સમદ્વી બાજુ ત્રિકોણો છે એ આવેલા છે, જે ચોક્કસ રીતે ગોઠવાયેલા છે. તેમાંથી 43 જેટલા બીજા ઉપત્રિકોણ બને છે. જોકે આ બધા ઉદાહરણો છે એ આપણને દર્શાવે છે કે તે સમયની અંદર ભૂમિતિનો કેટલો વ્યાપક રીતે ઉપયોગ થતો હતો. ભૂમિતિનો જે વિકાસ છે અને તેનો ઉપયોગ છે એ વિશ્વના દરેક સ્થાન પર થતો હતો, પણ બધી જ જગ્યાએ લોકો છે એ એનો અલગ અલગ રીતે ઉપયોગ કરતા હતા. પ્રાચીન વિશ્વની અંદર ભૂમિતિના વિકાસની આ ગતિવિધિઓ છે એની એક રોચક વાત જાણવા જેવી છે કે તેનું જ્ઞાન છે એ પેઢીઓ સુધી મૌખિક રીતે અથવા તો તાડના જે ઝાડ છે એના પાન ઉપર સંદેશો લખી અને એને સાચવી રાખવામાં આવતું હતું. બેબીલોન જેવી જે સંસ્કૃતિ છે એની અંદર પણ ખૂબ જ સારી રીતે ભૂમિતિ છે એનો ઉપયોગ થતો હતો. આ રીતે જોઈએ તો ખરેખર ભૂમિતિ છે એનો ઇતિહાસ ખૂબ પ્રાચીન છે. ગ્રીસવાસીઓએ આ ભૂમિતિનો વ્યાપક રીતે ઉપયોગ કરેલો, બધા દેશો એનો ઉપયોગ કરતા હતા, પણ એનું જ્ઞાન છે તે અવ્યવસ્થિત રીતે થઈ રહેલું હતું. કોઈ એના માટેના પુસ્તકો કે આવું કંઈ હતું નહીં. ત્યારે તે સમયની અંદર એક ગણિતશાસ્ત્રી, ગ્રીક ગણિતશાસ્ત્રી જેનું નામ છે થેલ્સ, આ થેલ્સને આ વાતનો શ્રેય જાય છે કે તેણે સૌથી પહેલાં આ વાત છે તે સમવિભાજિત, એટલે કે આ વાત જે છે એને સમાન ભાગની અંદર, વર્તુળને સમાન ભાગમાં વહેંચવાની જે ક્રિયા છે તે ક્રિયા એની સાબિતી એણે આપેલી છે. થેલ્સનો એક અતિ પ્રસિદ્ધ શિષ્ય જેનું નામ છે પાયથાગોરસ, આપણે બધા ખૂબ સારી રીતે પાયથાગોરસના નામથી માહિતગાર છીએ. આ પાયથાગોરસે ભૂમિતિના સિદ્ધાંતનો મહદઅંશે વ્યાપક રીતે ઉપયોગ કરેલો છે. આ રીતે જોઈએ તો એલેક્ઝાન્ડ્રિયાના એક શિક્ષક જેનું નામ છે યુક્લિડ, આ યુક્લિડે એલિમેન્ટ્સ નામનું એક પુસ્તક લખ્યું અને એ પુસ્તકની અંદર સમગ્ર ભૂમિતિનું જે જ્ઞાન છે એ જ્ઞાનને 13 પ્રકરણોની અંદર વિભાજિત કર્યું, જેથી કરીને આ પુસ્તકો છે એ આખા વિશ્વની અંદર દરેક આવનારી જે પેઢીઓ છે એને એના માટે ઉપયોગી થાય. આ રીતે યુક્લિડે છે એને ભૂમિતિ છે એના પાયાની શરૂઆત કરી. યુક્લિડની ભૂમિતિ એની વાત કરીએ તો આ ભૂમિતિ છે એ ભૂમિતિને આસપાસના વસ્તુઓ છે એનું અવલોકન પરથી,
એણે બિંદુ, રેખા, સમતલ, સપાટી આ બધી ધારણાઓ કરી અને એ ધારણાઓ છે એના આધારે અમૂર્ત ભૂમિતિની સંકલ્પના છે એનો વિકાસ કર્યો. એક ઘન પદાર્થ છે તેને આકાર હોય છે, માપ હોય, સ્થાન હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ એને લઈ જઈ શકાય છે. આ જ રીતે અવકાશ એક ભાગ છે અને બીજા ભાગથી અલગ કરે છે, એને કોઈ જાડાઈ હોતી નથી. પુસ્તકની પૃષ્ઠની સીમા એ વક્ર અથવા સીધી રેખાઓ છે, આ રેખાને અંત્યબિંદુ હોય છે. આમ જોઈએ તો ઘન પદાર્થથી બિંદુઓ સુધીના ત્રણ ચરણનો વિચાર કર્યો અને પ્રત્યેક ચરણમાં આપણે એક વિસ્તરણથી વંચિત થઈએ છીએ તેને આપણે પરિમાણ કહીએ છીએ. એટલે કે ઘન પદાર્થ એને એક પરિમાણ છે, પૃષ્ઠ સપાટી હોય તેને બે પરિમાણ છે, રેખાને એક પરિમાણ છે, સોરી ઘન પદાર્થને ત્રણ પરિમાણ છે, પૃષ્ઠ સપાટીને બે પરિમાણ છે અને રેખાને એક પરિમાણ છે, જ્યારે બિંદુને કોઈ પરિમાણ હોતું નથી. યુક્લિડે આ વિધાનોને ખૂબ સંક્ષિપ્ત રીતે વ્યાખ્યાઓના સ્વરૂપની અંદર રજૂ કર્યા. એણે આ સ્પષ્ટીકરણની રજૂઆત કરી અને એલિમેન્ટ્સ નામના પુસ્તકની અંદર 23 જેટલી વ્યાખ્યાઓ આપી. આમાંની કેટલીક વ્યાખ્યાઓ છે એ આ પ્રમાણે છે. પ્રથમ વ્યાખ્યા છે, બિંદુને કોઈ ભાગ નથી, રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે, રેખાના અંતમાં બિંદુઓ હોય છે. ચોથી છે, જે પોતાના પર બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય તેવી એક સીધી રેખા છે. પાંચમી, પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે. છઠ્ઠી, પૃષ્ઠની ધાર રેખાઓ હોય છે. સાતમી, જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલ હોય તેવી સપાટી એ સમતલ છે. એટલે કે આમ જોઈએ તો આ જે વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓ એની અંદર કેટલાક શબ્દો એવા છે કે લંબાઈ, પહોળાઈ, ભાગ, સરખા ભાગે વહેંચણી, આ બધા પદાર્થો છે, આ બધા જે શબ્દો છે એ શબ્દોને સમજવાની જરૂર છે. ત્યારે યુક્લિડે આપેલી જે બિંદુની વ્યાખ્યાઓ છે આ વ્યાખ્યામાં એક ભાગને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે. જે ક્ષેત્રફળ રોકે તેને એક ભાગ કહીએ છીએ. એટલે ક્ષેત્રફળ કોને કહેવું? તો ક્ષેત્રફળને વ્યાખ્યાયિત કરવાની જરૂર પડે. એટલે કે એક પછી એક કોઈ એકની વ્યાખ્યા આપીએ આપણે તો પાછી બીજા શબ્દની વ્યાખ્યા આપવી પડે, એને સમજવા માટે ત્રીજા શબ્દની વ્યાખ્યા આપવી પડે. આ રીતે જોઈએ તો ભૌમિતિક પદો છે એ ભૌમિતિક પદોને સમજવા માટે કેટલાક પાયાના જે શબ્દો છે તે શબ્દોને સમજવા પણ જરૂરી છે. જેમ કે ભૂમિતિ છે, એ ભૂમિતિમાં આપણે બિંદુ, રેખા અને સમતલ એને અવ્યાખ્યાયિત પદના રૂપમાં માની અને ચાલીએ છીએ. આનો અર્થ એ થયો કે આ જે પદ છે તે પદ એ અવ્યાખ્યાયિત પદ છે. જેમ કે સ્વયં સિદ્ધ સત્યો, પૂર્વધારણાઓ આ બે ભાગની અંદર યુક્લિડે છે એ સંકલ્પનાઓને વિભાજિત કરી છે. તેણે પૂર્વધારણા શબ્દનો ઉપયોગ તેવી કલ્પનાઓ માટે કર્યો કે જે વિશિષ્ટ રીતે ભૂમિતિથી સંબંધિત હોય. બીજી તરફ એવી સંકલ્પનાઓ હતી કે જેને તેણે સ્વયં સિદ્ધ સત્યો કહ્યા, જેનો હંમેશા ગણિતમાં પ્રયોગ કરવામાં આવે છે અને એને માત્ર ભૂમિતિ સાથે જ વિશેષ સંબંધિત ન હતો,
સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણાઓ છે એના માટેની જાણકારી માટે યુક્લિડે કેટલીક પૂર્વધારણાઓ છે એ પૂર્વધારણાઓ આપી. યુક્લિડની કેટલીક પૂર્વધારણાઓ જેમાંની પ્રથમ છે, એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજીને સમાન થાય. એક વસ્તુ હોય એના જેવી બીજી વસ્તુ હોય તો આ બંને વસ્તુઓ પણ સમાન છે એમ કહેવાય. બીજી છે, સમાનમાં સમાન ઉમેરીએ તો સરવાળો સમાન રહે છે. એટલે કે બે વસ્તુઓ હોય એની અંદર એક સરખું ઉમેરીએ તો બંનેનો સરવાળો છે તે સમાન રહે છે. સમાનમાંથી સમાન બાદ કરીએ તો બાદબાકી પણ સમાન રહે છે. એકબીજા ઉપર બનબેસતી આવી જાય તેવી વસ્તુઓ હોય તો એ વસ્તુઓ એકબીજીને સમાન રહે છે. પાંચમી છે, આખું તેના ભાગ કરતાં મોટું હોય છે. દાખલા તરીકે ચોકનો આખો ચોક લઈએ આપણે અને આનો કોઈ પણ એક ભાગ કરીએ તો તે ભાગ છે એ આખા ચોક કરતાં, આખો ભાગ છે એ ચોકના ટુકડા કરતાં હંમેશા મોટો હોય છે. આ જ રીતે છઠ્ઠી છે, સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય છે. વસ્તુઓ સરખી હોય અને એને ડબલ કરીએ તો પણ એ પરસ્પર સમાન થાય છે. સાતમી છે, એક જ વસ્તુઓના અડધા તો એકબીજાને સમાન થાય છે. એટલે કે સરખી વસ્તુ હોય અને જો એના અડધા કરીએ તો અડધા છે એ પણ સમાન જ થાય છે. આ રીતે જોઈએ તો આ જે સામાન્ય યુક્લિડની કેટલીક પૂર્વધારણાઓ છે તે પૂર્વધારણાઓ, એ યુક્લિડની પૂર્વધારણાઓનો આપણે સમતલીય આકૃતિઓ માટે ઉપયોગ કરી શકીએ છીએ. આ પૂર્વધારણાઓ છે, એ પૂર્વધારણાઓ એક જ પ્રકારના માપની સરખામણી માટે પણ કરી શકાય, તેનો સરવાળો પણ થઈ શકે. આ પ્રમાણે અલગ અલગ પ્રકારના માપની સરખામણી એના માટે પણ આપણે આ યુક્લિડની પૂર્વધારણાઓ છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. યુક્લિડની પૂર્વધારણાઓ છે એ આપણને અભ્યાસ માટે કેટલીક આપેલી છે. તો યુક્લિડની પૂર્વધારણા, પ્રથમ પૂર્વધારણા છે, એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય છે. એટલે કે કોઈ પણ એક રેખા હોય, એક બિંદુમાંથી પસાર થતી હોય તો એ સીધી રેખા બીજા બિંદુ સુધી આપણે દોરી શકીએ છીએ. બીજી પૂર્વધારણા છે, આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા હોય છે. બે બિંદુઓ આપણને આપેલા હોય તો એ બે બિંદુઓ છે એ બે બિંદુઓમાંથી પસાર થતી હોય તેવી એક રેખા આપણને મળે છે. ત્યાર પછીની પૂર્વધારણા છે બીજી, શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. રેખા છે એ આપણે જાણીએ છીએ કે બંને બાજુ અનંત સુધી આપણે એને લંબાવી શકીએ છીએ. ત્રીજી પૂર્વધારણા છે, કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ અને કોઈ પણ ત્રિજ્યાનું વર્તુળ છે એ આપણે દોરી શકીએ છીએ. દાખલા તરીકે વર્તુળ દોરવું હોય તો સૌથી પહેલાં આપણે એના માટે ચોક્કસ લંબાઈની ત્રિજ્યા લઈએ છીએ અને એ ત્રિજ્યા લઈ અને વર્તુળ દોરીએ છીએ. એનો અર્થ કે કોઈ પણ ત્રિજ્યાનું માપ લઈ અને આપણે બે એ કોઈ એક બિંદુને કેન્દ્ર ગણી અને વર્તુળ દોરી શકીએ છીએ. ચોથી પૂર્વધારણા છે, બધા જ કાટખૂણા એકબીજાને સમાન હોય છે. કાટખૂણા છે તો કાટખૂણા એ પરસ્પર સમાન છે. જેટલા કાટખૂણા દોરીએ તે બધા એકબીજાને સમાન, દરેકનું માપ આપણે 90-90 છે એમ સમજીએ છીએ. પૂર્વધારણા પાંચ છે, પાંચમી પૂર્વધારણા છે, થોડીક લાંબી છે. જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે
અને આ રેખાની એક જ બાજુ તરફના બે અંતઃકોણનો સરવાળો કાટખૂણા કરતાં ઓછો હોય તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા એકબીજાને છેદે છે। એટલે કે આ પાંચમી પૂર્વધારણા છે એને સમજવા માટે આપણે જોઈએ તો બે રેખાઓ છે એ બે રેખાઓને આપણે દોરીએ અને એના પર કોઈ એક ત્રીજી રેખા દોરીએ તો એનાથી બનતા જે અંતઃકોણો છે એક તરફના અંતઃકોણો અને એનો સરવાળો છે તે સરવાળો બે કાટખૂણા કરતાં ઓછો હોય એટલે કે 180° કરતાં ઓછો હોય તો આ બે રેખાઓને આપણે જો બંને બાજુએ અનંત સુધી લંબાવીએ તો એ એકબીજીને છેદે છે। આ યુક્લિડની પાંચમી પૂર્વધારણા છે। ત્યારબાદ યુક્લિડની પાંચમી પૂર્વધારણા છે એને સમકક્ષ હોય તેવા કેટલાક વિધાનો છે। જેમ કે પ્રથમ વિધાન છે કે દરેક રેખા અને તેના પર ના હોય તેવા પ્રત્યેક બિંદુ પીને સંગત પીમાંથી પસાર થતી અને એલને સમાંતર હોય તેવી એક અનન્ય રેખા મળે છે। એ જ રીતે બીજું સમકક્ષ વિધાન છે બે ભિન્ન અને પરસ્પર છેદતી રેખાઓ છે એ એક જ રેખાને સમાંતર હોઈ શકે નહીં। આ જે બાબતો છે તે બાબતોનો આપણે સ્વાધ્યાય 5.1ની અંદર ઉપયોગ આપેલો છે। તમે જોશો તો 5.1 સ્વાધ્યાયની અંદર કેટલાક ખરા ખોટા આપેલા છે। જેમ કે એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય। હવે એક બિંદુમાંથી પસાર થતી હોય એવી તો ઘણી બધી રેખાઓ આપણે દોરી શકીએ છીએ એટલે આ વિધાન છે તે ખોટું છે। આ રીતે જુદા જુદા વિધાનો છે એ આપણી વ્યાખ્યા અને પૂર્વધારણાને આધારે આપેલા છે। બીજો સવાલ એની અંદર છે કે સમાંતર રેખા, લંબ રેખા, રેખાખંડ, વર્તુળની ત્રિજ્યા, ચોરસ, આ બધાને જેને આપણે વ્યાખ્યાયિત કરી શકાય છે અથવા કેવી રીતે એને વ્યાખ્યાયિત કરી શકીશું તેના માટેના શબ્દો આપણને આપેલા છે। આ એટલે કે એની વ્યાખ્યા આપવાની છે આપણે। પરસ્પર છેદતી ન હોય તેવી બે સમતલીય રેખાઓ તો આપણે એને સમાંતર રેખાઓ કહીએ છીએ। પરસ્પર કાટખૂણે છેદતી બે રેખાઓ તો એને આપણે લંબ રેખાઓ કહીએ। રેખાનું કોઈ ચોક્કસ માપ જેને આપણે રેખાખંડ કહીએ છીએ। આ રીતે જુદી જુદી વ્યાખ્યાઓ છે એ આપણને આપેલી છે। ત્યાર પછી કેટલીક પૂર્વધારણાઓ છે એ પૂર્વધારણાઓનો ઉપયોગ છે એ કેવી રીતે કરી શકાય તે આપણને આપેલું છે। વિદ્યાર્થી મિત્રો, આ પૂર્વધારણાઓ છે, આ જે ભૂમિતિની વાત થઈ તે ભૂમિતિ એ યુક્લિડિયન ભૂમિતિ તરીકે ઓળખાય છે। પણ જેમ જેમ ભૂમિતિનો વિકાસ થતો ગયો તેમ તેમ નવા પ્રકારની જે સામાન્ય રીતે આપણે કહીએ રેખાઓ છે એ રેખાઓ એનો વ્યાપ વધતો ગયો અને એમાંથી નોન યુક્લિડિયન ભૂમિતિ એટલે કે અયુક્લિડિયન ભૂમિતિ છે એનો વિકાસ થયો છે। આપણે જે અભ્યાસ કરીએ છીએ તે યુક્લિડિયન ભૂમિતિ જેની અંદર સમાંતર રેખા એટલે કે રેખા છે ને હંમેશા આપણે સીધી એમ જ ગણીએ છીએ। પણ નોન યુક્લિડિયન ભૂમિતિની અંદર વાત કરીએ તો એની અંદર રેખાઓ છે એક છેડેથી બીજા છેડા સુધી જતી હોય અને પાછી વક્ર રેખાઓ હોય, ગોળાકાર, જેમ કે ગોળો હોય તો ગોળા ઉપરની કોઈ એક રેખા દોરીએ આપણે તો એક છેડેથી નીકળી અને બીજા છેડા સુધી જતી હોય। જેમ આપણે પૃથ્વીના ગોળાની વાત કરીએ તો એમાં અક્ષાંશ અને રેખાંશની જે રેખાઓ દર્શાવીએ છીએ તો એ રેખાઓ છે એ સીધી રેખાઓ નથી, વક્ર રેખાઓ છે, એક છેડેથી નીકળી અને બીજા છેડે મળતી હોય તેવી આપણને
लागे छे। एटले के आ जे अयुक्लिडियन भूमिति छे ते अयुक्लिडियन भूमिति एनो पण विकास थयेलो छे। आ रीते आपणे युक्लिडियन भूमिति छे एनी अंदर पूर्वधारणाओ अने व्याख्याओ छे एनो पायाना जे पद छे ते पदने जाणी अने आपणे एनो उपयोग छे ए भूमितिनी अंदर करवाना छीए। अहीं जोईए तो आ चेप्टरनी अंदर आपणू छे ए માત્ર પાયાની જે વાતો છે તે પાયાની વાતો એ આપણને આપેલી છે। આના પરથી આપણે ભૂમિતિનો અભ્યાસ કરવાની જે પ્રક્રિયા છે તે આપણે સરળતાથી કરી શકીએ। તે હેતુથી આપણને ભૂમિતિ છે એ ભૂમિતિ ભૂમિતિનો પ્રાચીન ઇતિહાસ ભૂમિતિની શરૂઆત ઘણા બધા વર્ષો પૂર્વે થયેલી છે તે વાત જુદા જુદા દેશો છે એ જુદા જુદા સ્વરૂપે આ ભૂમિતિનો ઉપયોગ કરતા રહેલા છે આ બધાની અંદર કેટલાક જે શબ્દો છે એ શબ્દોને સુગ્રથિત કરેલા અને સુગ્રથિત કરી અને પુસ્તક સ્વરૂપે એને પ્રકાશિત કરેલા છે અને એવી જે ભૂમિતિ છે તે ભૂમિતિ જેનો આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ। એટલે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર છે એની અંદર કોઈ વિશેષ દાખલાઓ કે એવું નથી, માત્ર એની અંદર થિયરિકલ વાત છે અને એ થિયરિકલ વાતની સાથે સાથે કેટલીક યુક્લિડની પૂર્વધારણાઓ અને કેટલીક એની વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓથી આપણે શું માહિતગાર થઈએ તે હેતુથી આપણને આ ચેપ્ટર આપેલું છે। ફરી આપણે બીજા ચેપ્ટરમાં મળીશું। આભાર।